नमस्कार, बिजनेस बुलेटिन में आपનું સ્વાગત છે. હું છું સુરત. સૌપ્રથમ વાત કરીએ તો યુએસ માર્કેટની, તો યુએસ માર્કેટમાં મિશ્ર માહોલ જોવા મળ્યો છે. તો ડાઉઝોન્સ નેગેટિવ કારોબાર સાથે બંધ થયો છે, નાસ્ડેક પોઝિટિવ ક્લોઝિંગ સાથે બંધ રહ્યો છે. વાત કરીએ એશિયન બજારની, તો એશિયન બજારમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો છે. तो मार्केट ना कारोबार अंगे चर्चा करवा अपनी साथे जोड़ाया छे रीच ट्रेडर ना फाउंडर असित त्रिवेदी. असित भाई, स्वागत छे आपनो जीएसटीवी मा. असित भाई, यूएस मार्केट मा मिश्र क्लोजिंग अने एशियन बजार मा मिश्र कारोबार जोवा मळी रह्यो छे, तेनी भारतीय बजार पर केवी असर जोवा मळशे? આજનો માર્ક આપણા માર્કેટમાં પણ થોડોક મિક્સ માહોલ જોવા મળી શકે છે. આપણું માર્કેટ ગ્લોબલ માર્કેટને ફોલો કરશે, પણ ઓવરઓલ આપણે વાત કરીએ છીએ કે આપણું માર્કેટ તેજીના તબક્કામાં છે. મને લાગે છે કે આજે આપણને એક સોફ્ટ સ્પેસિફિક એક્શન જોવા મળશે બજારની અંદર. જી જી અસિતભાઈ, શું માર્કેટ તેજીનો હવે નવો રાઉન્ડ શરૂ થશે કે પછી હજુ પ્રોફિટ બુકિંગની સંભાવના જોવા મળશે? રોકાણકારોને આપશો? આઈટી સેક્ટર ધીરે ધીરે કમબેક કરી રહ્યું છે, કારણ કે તમે જુઓ તો યુએસમાં થોડું ઇન્ટરેસ્ટ રેટનો જે વધારો છે એ ધીમો પડશે એવા ન્યૂઝ આવી રહ્યા છે, તો એના કારણે આઈટી સેક્ટરને એક સપોર્ટ મળ્યો છે. પણ આપણને લાગે છે કે વિપ્રોની વાત કરીએ તો વિપ્રો ઇઝ નોટ અ ટોપ પીક ઇન આઈટી સેક્ટર, તો આ શેર ને લાંબા ગાળામાં એક મીડિયમ ટર્મ માટે આપણે બાય કરવાની સલાહ નથી આપતા. જી જી અસિતભાઈ, તમારા મતે જો મિડ કેપ સેગમેન્ટમાં આગામી બે વર્ષ માટે રોકાણ કરવું હોય તો કયા બે સ્ટોકનું સૂચન કરશો? મને લાગે છે કે પતંજલિ ઘણા બધા મિડકેપમાં તો નામ ચૂઝ કરવા ઇટ પ્રેટી ડિફિકલ્ટ, કારણ કે ઘણી બધી ખૂબ સારી ઓપોર્ચ્યુનિટીઝ આપણી પાસે આવતી રહે છે આ સેગમેન્ટમાં. તો આપણે છતાં પણ પતંજલિનું નામ આપણે છેલ્લા એક બે મહિનાથી આપીએ છીએ કે ધીસ ઇઝ અ ટોપિક ફોર ઇન્વેસ્ટમેન્ટ. કન્સિડર બે ત્રણ વર્ષનો તમારો વ્યૂ રાખો અને પતંજલિના શેરમાં ધીમે ધીમે ઇન્વેસ્ટ કરો, તો આ તો પહેલી પીક છે મિડકેપની અંદર. સેકન્ડ પીક આપણને લાગે છે કે પોલી કેપ કરીને એક કન્સ્ટ્રક્શન રિલેટેડ કંપની છે જે વાયરિંગ કેબલ સપ્લાય કરે છે. મને લાગે છે ખૂબ મોટી બ્રાન્ડ નેમ બની શકે છે આ, અને આ લેવલથી આપણને ખૂબ એટ્રેક્ટિવ લાગે છે આ શેર. જી, આપણી સાથે કોલર ગિરીશભાઈ જોડાઈ ગયા છે. ગિરીશભાઈ, પ્રશ્ન જણાવો આપનો. વરુણ, બ્રેવરેજીસમાં હમણાં ઘણું વોલ્યુમ દેખાય છે, એમાં કઈ સમાચાર છે? ફરકલી આ કાઉન્ટર એક બોનસ આપી ચૂક્યું છે અને છેલ્લા બે વર્ષમાં ખૂબ સારું રિટર્ન આપ્યું છે, તો મને લાગે છે કે આ શેર ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી તમારું હોલ્ડિંગ કન્ટિન્યુ રાખવું જોઈએ જો તમારું હજુ પણ લાંબા ગાળાનો વ્યૂ છે. અધરવાઇઝ મને લાગે છે થોડો પ્રોફિટ લઈ લેવો જોઈએ, અને અહીંયાથી મને લાગે છે કે આ શેર કદાચ હવે એટલું હેવી પરફોર્મન્સ આઉટ પરફોર્મન્સ ન પણ આપે. જી જી અસિતભાઈ, બીકાજી ફૂડના શેરમાં આગામી દિવસોમાં કેવી મૂવમેન્ટ જોવા મળશે? પ્રોફિટ બુક નથી કરતા અને વધારે લાલચ નો અનુભવ કરવાનું ફીલ કરીએ છીએ કે આ શેર તો હવે બહુ જ વાર ઉપર જશે, તો એવું માનવાનું જરૂર નથી. લાંબા ગાળામાં માર્કેટ કોઈ પણ શેર નું સાચું વેલ્યુએશન બહાર લાવે છે, તો મને લાગે છે કે આ થોડોક એક પ્રોફિટ બુક કરી લેવાનો ટાઈમ છે. જી અસિતભાઈ, ઝોમેટો ના રોકાણકારો ને આપ શું માર્ગદર્શન આપશો? ઝોમેટો માં એક મોટી ડીલ થઈ છે એવા એક ન્યૂઝ આવ્યા છે, અને મને લાગે છે કે જે છેલ્લા ક્વાર્ટર નું ફંડામેન્ટલી પરિણામ જોઈએ તો પરિણામ થોડું આકર્ષક રહ્યું છે. કંપની નો લોસ જે હતો એ બિલકુલ હાફ થઈ ગયો છે, અને જો આ ક્વાર્ટર ત્રણ નું રિઝલ્ટ અહીંયાથી હજુ સારું આવશે તો મને લાગે છે કે શેર અહીંયાથી ડેફિનેટલી થોડું સારું રિટર્ન આપવા માટે સજ્જ છે, કારણ કે તમે વેલ્યુએશન પણ જુઓ તો આઈપીઓ નો જે પ્રાઇસ છે એના કરતા પણ શેર ઓલમોસ્ટ 15-20% નીચે ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં 60-61 થી શેર શાનદાર વોલ્યુમ આપીને આઈ થિંક 66-67 સુધી આવ્યો છે. મને લાગે છે કે 60 રૂપિયાના સ્ટોપ લોસ રાખીને આ શેર ની અંદર બાય કરવાનો એક ચાન્સ લેવા જેવો છે, તો 10% નો તમારો એક આઈડિયલ રિસ્ક મેઝર છે. અહીંયાથી જો આ શેર સર્વાઈવ થઈ ગયો
એઝ વેલ એઝ એના ફંડામેન્ટલ ડેટા સારા આવ્યા તો મને લાગે છે કે આપણે 80-85 અને જો સર્વાઈવ થઈ ગયો તો 100 રૂપિયા સુધીનું લેવલ જોઈ શકીએ. જી અસિતભાઈ, એલઆઈસી ના શેર અંગે રોકાણકારોને આપ શું માર્ગદર્શન આપશો? એકદમ હેવી કાઉન્ટર છે, ઇક્વિટી સાઇઝ મોટી છે, લાર્જેસ્ટ કંપની છે, તો આઉટ પરફોર્મન્સ આવતા તો ટાઈમ લાગશે. વધારેમાં વધારે મને લાગે છે કે ઇન્વેસ્ટર એક મોટું ડિવિડન્ડ એક્સપેક્ટ કરી શકે છે, પણ એ પણ મને એટલું ટફ લાગે છે. મને લાગતું નથી અત્યારની જેવી રીતે માર્કેટની તેજીની ઓપોર્ચ્યુનિટી છે તો આપણે તો એલઆઈસી ને અવોઈડ કરવાની સલાહ આપશું. જી, ડોલર સામે રૂપિયામાં કેવો મૂવમેન્ટ રહેશે? રૂપિયો કોન્સોલિડેશન થી એક બ્રેકડાઉન નું લેવલ આવી ગયું છે, એટલે મને લાગે છે કે 82 ની ઉપર રૂપિયો નહીં જાય ડોલર ની સામે તો અહીંયા હજુ થોડુંક બીજું 30-50 પૈસા નીચે આવવાની હજી સુધી હજી પણ એક જગ્યા આપણને દેખાઈ રહી છે. તો ઓવરઓલ ડોલર એક કરેક્શન મોડમાં છે, કારણ કે ખૂબ ડોલર ઇન્ડિયામાં આવી રહ્યા છે. તમે જુઓ તો એફઆઈઆઈ નું બાઇંગ પાછું હાઈએસ્ટ લેવલ ઉપર જઈ રહ્યું છે, તો આપણને લાગે છે કે રૂપિયામાં હજુ પણ વધારે મજબૂત થવાની જગ્યા છે. જી, આપણી સાથે અનિલભાઈ જોડાઈ ગયા છે. અનિલભાઈ, પ્રશ્ન જણાવો આપનો. કેએસબી પમ્પ 1880 માં લીધેલ છે, ક્યાં ભાવે પ્રોફિટ બુક કરવો? પ્રોફિટ બુક કરવાનું એક મારું હું ઓલવેઝ એક ઉદાહરણ આપું છું કે જે રિટર્ન થી તમને સંતોષ થાય તમારી પ્રોફાઇલ પ્રમાણે. સમજો, દરેક નું મન, દરેક ના ઇમોશન, દરેક નો સ્ટોક માર્કેટ તરફ નો નજરિયો અલગ અલગ હોય છે. આપણે વી શુડ નોટ કમ્પેર, આપણી જાતને આપણે કોઈની સાથે કમ્પેર ના કરવી, ને આપણા સ્વભાવ પ્રમાણે, આપણા અનુભવ પ્રમાણે, આપણી રિસ્ક પ્રોફાઇલ પ્રમાણે ઓલવેઝ માર્કેટમાં એક્ઝિટ કરી લેવું. તો તમને જે રિટર્ન થી સંતોષ થતો હોય એ રિટર્ન તમારે નીકળી જવું. જી અસિતભાઈ, ટાટા સ્ટીલ ના રોકાણકારોને આપશો માર્ગદર્શન આપશો? થોડી મુવમેન્ટ તો બેઠી છે, ડેફિનેટલી પહેલા કરતા પોઝિટિવ. 100 રૂપિયા લેવલ થી એક ખૂબ કોન્સોલિડેશન કરીને સપોર્ટ લીધો છે છેલ્લા 2 દિવસ થી. આપણને મેટલ ના કાઉન્ટર માં એક શાનદાર મુવમેન્ટ જોવા મળી છે, તો જેનું રોકાણ હોય એ જાળવી શકે છે. પણ મને લાગે છે કે વેદાંતા, હિન્ડાલ્કો આ બેટા મેટલ ની અંદર આપણને વધારે સારા લાગે છે રિટર્ન આપવા માટે. ટાટા સ્ટીલ નો જે યુકે નું પ્લાન્ટ છે, મને લાગે છે કે ત્યાં થોડી કશ્મકશ છે, એ પ્લાન્ટ વેચાશે નહીં વેચાય, કારણ કે તમે જો યુકે એક ખરાબ સમયમાંથી ઇકોનોમિકલી પસાર થઈ રહ્યું છે, તો મને લાગે છે ટાટા સ્ટીલ નો ઘણો બધો મદાર એ બાજુથી પણ થશે. જી અસિતભાઈ, અશોક લેલેન્ડ ના શેર અંગે શું જણાવશો? આ શેર ના ફંડામેન્ટલ કેવા છે? ફંડામેન્ટલી લાંબા ગાળાના તમે રિટર્ન જુઓ તો અશોક લેલેન્ડ ઇઝ નોટ અ ગ્રેટ પરફોર્મર, પણ અત્યારે મને લાગે છે કે કોમર્શિયલ વ્હીકલ ની જે સાયકલ છે, સાયકલ તેજી ની સાયકલ બેઠી જાય, એકદમ સાયકલિકલ શેર છે. એક બે વર્ષ સારા જાય, પછી એક બે વર્ષ ખરાબ જાય, તો લાંબા ગાળા માટે તો એકદમ આકર્ષક શેર નથી. પણ મને લાગે છે કે હવે અહીંયા આગામી એક વર્ષ 2023 ની સાલમાં કદાચ આ શેર અહીંયાથી 20-25% નું વળતર આરામથી આપી શકે છે. 20% નો એક સ્ટોપ લોસ નું લેવલ સમજી લેવું અને અહીંયાથી એક ઇન્વેસ્ટમેન્ટ ના નજરિયાથી આ શેર ને બાય કરવું. જી, આપણી સાથે વધુ એક કોલર મહેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. મહેન્દ્રભાઈ, પ્રશ્ન જણાવો આપનો. હા ત્રિવેદી સાહેબ, ગુડ મોર્નિંગ. મારો 2 શેર વિશે પ્રશ્ન છે. એચબીએલ પાવર અને હર્ષા એન્જિનિયરિંગ લાંબા ગાળા માટેનો શું તમારું છે? હર્ષા એન્જિનિયરિંગ આપણને ડેફિનેટલી આકર્ષક લાગે છે, જે તેની બેલેન્સ શીટ છે. બીજો શેર જે તમે કીધો એમાં આપણું રિસર્ચ નથી તો હું કોમેન્ટ નહીં કરી શકું. જી, આપણી સાથે બાબુલાલભાઈ જોડાઈ ગયા છે. બાબુલાલભાઈ, પ્રશ્ન જણાવો આપનો. આ બેંકોમાં આઈસીઆઈ બેંક વધ્યો, એક્સિસ બેંક વધ્યો, એચડીએફસી બેંક માં કેમ પ્રમાણ વધારો થતો નથી? સારો પ્રશ્ન છે. એ પણ મજબૂત બેંક છે. આ ત્રણેય બેંકોની વાત કરી, ત્રણેય પ્રાઇવેટ સેક્ટરની મજબૂતમાં મજબૂત બેંકો છે. એચડીએફસી બેંકની ઇક્વિટીની સાઈઝ મોટી છે, સૌથી લાર્જેસ્ટ બેંક છે, એટલે એમાં થોડો ટાઈમ લાગી શકે છે આઉટ પરફોર્મન્સ આપતા. પણ તમારી પાસે હોલ્ડિંગ હોય તો આ હોલ્ડિંગને પકડી રાખજો, વેચતા નહીં. હજુ પણ તમે જુઓ તો પીએસયુ બેંકોમાં ખૂબ સારી મુવમેન્ટ આપણને જોવા મળી છે. આપણે એસબીઆઈ ની વાત કરતા હતા, કેનરા બેંક ની વાત કરતા હતા, બહુ જ સરસ આઉટ પરફોર્મન્સ આપ્યું છે. તો મને લાગે છે કે હવે પ્રાઇવેટ સેક્ટર નો વારો છે. બીંગ લેફ્ટ, આઈસીઆઈસીઆઈ બેંકે છેલ્લા 1-2 વર્ષમાં ખૂબ સારું રિટર્ન આપ્યું છે. એક્સિસ બેંક અને એચડીએફસી બેંક મને લાગે છે કે અહીંયાથી ખૂબ સારી ચાલ ચાલવા માટે સજ્જ છે. જી અસિતભાઈ, યુનાઇટેડ સ્પિરિટ્સ ના શેરમાં પોઝિશન જાળવી રાખવી જોઈએ કે પછી નીકળી જવું જોઈએ? તમને રિટર્ન સારું મળતું હોય તો એટલીસ્ટ 50% પ્રોફિટ બુક કરવો જોઈએ, અધરવાઇઝ તમે કન્ટિન્યુ રાખી શકો છો. કારણ કે આપણી ઇકોનોમીમાં જે કન્ઝમ્પશન છે એ રિવાઈવ થઈ રહ્યું છે, અને સેકન્ડલી આ ઠંડીનો સમય છે, તો આ સમય લીકર કંપનીઓ માટે ઓલવેઝ સારો હોય છે, સેલ્સ વધતું હોય છે. અને તમે જુઓ તો કોવિડની પહેલાનું જે સ્તર છે
એનાથી પણ વધારે લિક્વિડ સેલ્સ ના ડેટા આવી રહ્યા છે, તો મને લાગે છે કે બહુ જ સારો પ્રોફિટ આ ક્વાર્ટરમાં આવી શકે છે. જી, આઈઆરસીટીસી ના શેરમાં હાલના તબક્કે રોકાણ કરી શકાય? ચોક્કસ, ખૂબ આકર્ષક લેવલ પર છે અને 100% રોકાણ કરવા માટેનો ખૂબ સારો સમય છે આઈઆરસીટીસી ની અંદર. પણ મને લાગે છે કે ટ્રેડિંગ એક રેન્જ ની અંદર આ શેર અત્યારે ફસાયેલો છે. 700 થી લઈને 800 ની રેન્જ છે, 780 થી ત્યારે પાછો આવે છે. જો આ રેન્જ ઉપર ની સાઈડ બ્રેક થશે તો મને લાગે છે કે ડેફિનેટલી આ શેર 1000 રૂપિયા સુધી જશે. જી અસિતભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આપની પાસેથી વધુ માહિતી અને માર્ગદર્શન પ્રાપ્ત કરીશું. તો અસિતભાઈ જોડાયેલા છે. અસિતભાઈ, જે કે લક્ષ્મી સિમેન્ટના શેરમાં રોકાણકારોને આપ શું સલાહ આપશો? સિમેન્ટ સેક્ટર એક કન્સ્ટ્રક્શન રિલેટેડ સેક્ટર છે, જેટલું પણ મને લાગે છે કે બધામાં એક રિનાઉન્ડ છે. તમે જુઓ તો નવેમ્બરનો ડેટા મુંબઈની અંદર પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના આંકડા હાઈએસ્ટ આવેલા છેલ્લા 5 વર્ષના. આપણું જીએસટી કલેક્શન જુઓ તો મને લાગે છે કે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી પાછી કોવિડ પ્રી કોવિડ સ્તરે પહોંચવા તરફ થઈ છે, ખૂબ જ શાનદાર રિકવરી. તો આના રિલેટેડ જેટલા પણ કાઉન્ટર્સ છે, વ્યવહાર ડુઈંગ ગુડ, લાઈક મેં આપણને બુકલી કેપ શેર ની વાત કરી આપણી ટોપ પીક ની અંદર, તો એ પણ એક કન્સ્ટ્રક્શન રિલેટેડ સેક્ટર છે. તો સિમેન્ટ કાઉન્ટર ડેફિનેટલી બહુ સારું લાગે છે. જી અસિતભાઈ, આયશર મોટરના શેર અંગેને રોકાણકારો છે તેમને આગામી સમયમાં કયું લેવલને ધ્યાનમાં રાખવું જોઈએ? હું હમણાં આ આયશર મોટરના શેરને એટલો રેગ્યુલરલી ટ્રેક નથી કરતો, પણ ડેફિનેટલી ઇટ ઇઝ અ વેરી ગુડ સ્ટોક. લોંગ ટર્મમાં છેલ્લા 10 વર્ષમાં ખૂબ શાનદાર રિટર્ન આપેલું છે, છેલ્લા 2-3 વર્ષથી અંડર પરફોર્મિંગ છે. આઈ થિંક 2018-19 થી આ શેરે અંડર પરફોર્મ કર્યું છે, પણ મને લાગે છે કે અહીંયાથી એક આઉટ પરફોર્મન્સ આપવા, જો એના રોયલ એન્ફિલ્ડ સેલ્સના આંકડા પાછા ટ્રેક ઉપર આવી ગયા તો મને લાગે છે આ શેર આઉટ પરફોર્મન્સ આપી શકે છે. અહીંયાથી આરામથી 5000 રૂપિયા થઈ શકે છે. જી, આપણી સાથે મહેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. મહેન્દ્રભાઈ, પ્રશ્ન જણાવો આપનો. હા, મહેન્દ્ર કોઠારી બોલું છું. મારે આઈઆરસી અને રિલાયન્સમાં નફો બુક થાય? આઈઆરસી માં થઈ શકે છે મહેન્દ્રભાઈ, ડેફિનેટલી ખૂબ સારું રનઅપ આપ્યું છે ગવર્મેન્ટ કાઉન્ટર્સ ની અંદર. છતાં પણ તમે હજુ એક ક્વાર્ટર સુધી ઉભા રહી શકો છો, આ ક્વાર્ટરનું રિઝલ્ટ શું આવે છે. બાકી રિલાયન્સ તો આપણને લાગે છે કે તમે બજેટ સુધી ઉભારો, અહીંયાથી 3000 લેવલ પણ રિલાયન્સ ક્રોસ કરી જશે એવું આપણને દેખાઈ રહ્યું છે. જી, આપણી સાથે વધુ એક કોલર કિરીટભાઈ જોડાઈ ગયા છે. કિરીટભાઈ, પ્રશ્ન જણાવો આપનો. નાયકામાં રોકાણ કરી શકાય અત્યારે આજની તારીખ? જી, 3-5 વર્ષનો નજરિયો હોય તો તમે નાયકામાં રોકાણ કરી શકો છો. જો લાંબો નજરિયો ના હોય તો અવોઇડ કરવાની સલાહ છે. જી અસિતભાઈ, આગામી સમયમાં કયા સારા આઈપીઓ આવી રહ્યા છે કે જેમાં રોકાણ કરી શકાય? અત્યારે જૂની સ્ટાર કરીને આઈપીઓ ચાલે છે કે યુનિ પાર્ટ કરીને એક ઓટો રિલેટેડ કંપની છે, તો એ આઈપીઓ ભરી શકાય છે. મારા ખ્યાલથી આજે લાસ્ટ ડે છે એનો, તો એ આઈપીઓ ભરવાનો છે. પછી હવે પછી આઈપીઓ એટલા બધા આવે છે કે એના નામ જનતામાં આવતા જશે, એમ એમ આપણે એમાં એડવાઇસ આપતા જઈશું. જી, ઓએનજીસી ના શેર અંગે તમારો મત શું છે? આ ક્વાર્ટર સુધી પકડી રાખવાનું ખૂબ અંડર પરફોર્મિંગ કાઉન્ટર છે. ઇવન તો ડિવિડન્ડ આપે છે, છતાં પણ શેરમાં આપણને એક મુવમેન્ટ નથી જોવા મળી રહી, તો એકનું અગ્રેસિવ નથી લાગતું. 140 ઉપર ચાલ મજબૂત ચાલવા માટે સજ્જ છે એવું દેખાઈ રહ્યું છે, છતાં પણ શેરમાં મુવમેન્ટ નથી આવતી, તો હું એક અગ્રેસિવ બેટ તરીકે આને નથી લેતો. જી અસિતભાઈ, આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલમાં કેવી મુવમેન્ટ જોવા મળશે? ખૂબ મને લાગે કે $80 એક મજબૂત સપોર્ટમાં છે. તમે એની ચાલ જોવો તો $80 ની નીચે નથી જતું. હમણાં $82 જઈને આવ્યું, અત્યારે પાછું મારા ખ્યાલથી $86-87 છે. તો હવે એની રેન્જ જે છે એ $80-100 ની રેન્જ જ થઈ ગઈ છે. આ રેન્જ આઈધર સાઈડ બ્રેક કરશે તો નીચે આવી શકે છે, ગમે તે બંધ ચાલી શકે છે. પણ મને લાગે છે કે ઓવરઓલ આની રેન્જ કોન્સોલિડેશન ટુ નેગેટિવ રહેશે. કદાચ $80 ની નીચે પણ જતું રહે તો આપણને $70 સુધી દેખાવા મળી શકે છે અને આપણા માર્કેટ માટે ખૂબ સારું ઉભરે છે. જી અસિતભાઈ, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં રોકાણ કરવા લાયક બે શેર કયા છે? હમણાં આપણે ઓએનજીસી ની વાત કરી તો મને લાગે છે કે ઓએનજીસી કરતા એક નાની કંપની છે ઓઇલ ઇન્ડિયા કરીને. ઓઇલ ઇન્ડિયાનો શેર અત્યારે 205-210 રૂપિયા ની આસપાસ મળી રહ્યો છે. મને આમ ડાઉનસાઇડ એકદમ લિમિટેડ લાગી રહી છે, અપસાઇડ ત્યારે આવશે એ થોડી ધીરે જ રાખવી પડશે. પણ મને લાગે છે કે જો આકર્ષક નફો આવ્યો આ ક્વાર્ટરનો તો આ શેર ખૂબ જ સારું પરફોર્મન્સ આપી શકે છે. પરફોર્મન્સ નહીં આપે તો પણ તમે જુઓ તો ઇક્વિટી ફિક્સ ડિપોઝિટ જેટલું તો આ શેર ડિવિડન્ડ આપી દે છે. તો મને લાગે છે કે અહીંયાથી આ ઓઇલ એન્ડ ગેસમાં ઓઇલ ઇન્ડિયા
આપણને ખૂબ આકર્ષક ભાવે મળી રહ્યો છે. ગેસની અંદર જો કોઈને રોકવું હોય, આઈજીએફ ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ કરીને એક શેર છે, એ પણ એક લાભદાયક ઇન્વેસ્ટમેન્ટ માટે આ લેવલ ખૂબ સારો લાગી રહ્યો છે. જે હિન્દુસ્તાન કોપરના શેરમાં આગામી સમયમાં કેવી મુવમેન્ટ જોવા મળશે? આ શેર આપણે ટ્રેક નથી કરતા, તો આમાં કોમેન્ટ કરીએ કે કે છે. જીએસબી મેટલ સેક્ટરમાં એવા કયા બે શેર છે કે જેના ફંડામેન્ટલ મજબૂત છે અને તેમાંથી બે કે ત્રણ વર્ષ સુધી રોકાણ કરી શકાય? મેટલમાં આપણી પ્રિફર્ડ અત્યારે વેદાંતા છે, તો હેલો શેર અથવા વેદાંતા અને બીજો હિન્ડાલ્કો છે. આ બંને મેટલના કાઉન્ટરના ફંડામેન્ટલ આપણને મજબૂત દેખાઈ રહ્યા છે. વેદાંતા આપણી એકદમ પ્રિફર્ડ પીક છે, કારણ કે તમે એના ક્વાર્ટરલી ડિવિડન્ડ જુઓ તો મારા ખ્યાલ લીધે વન લાર્જ કંપની ઇન મેટલ વિથ હાઈએસ્ટ ડિવિડન્ડ છે. તમે જુઓ તો મારા ખ્યાલ વેદાંતા અને કોલ ઇન્ડિયા આ બે શેર એવા છે કે જેણે છેલ્લા એક વર્ષમાં ખૂબ વધારે ડિવિડન્ડ આપ્યું છે. 310 રૂપિયા શેરે હમણાં 70 રૂપિયાનું ડિવિડન્ડ, 70 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું બે દિવસ પહેલા જ. તો છેલ્લા ક્વાર્ટરમાં એને 19 રૂપિયા ડિવિડન્ડ આપેલું, તો તમે આનું ડિવિડન્ડ યીલ્ડ જુઓ તો ખૂબ આકર્ષક ડિવિડન્ડ યીલ્ડ છે. તો મને લાગે છે કે આ શેર અહીંયાથી હજુ પણ એક આકર્ષક તબક્કામાં છે. જી, ભાગ્યનગર પ્રોપર્ટીઝ લિમિટેડના શેર અંગે આપ શું માર્ગદર્શન આપશો? આમાં આપણું રિસર્ચ નથી, તો અઘરું થશે કમેન્ટ આપવું. જી અસિતભાઈ, એચસીએલ ટેકના શેરમાં શું માર્ગદર્શન આપશો? લાંબા ગાળાને રોકાણકારો માટે તો આકર્ષક જ છે આ શેર, પણ આ ક્વાર્ટરનું પરિણામ વધારે સારી દિશા આપી શકશે. કે જોઈએ આપણે ક્વાર્ટર થ્રીના પરિણામ શું આવે છે, અમેરિકામાં રિસેશનની શું અસર રહે છે, ઓર્ડર બુક કઈ બાજુ જાય છે, કોઈ એમ્પ્લોઈઝને લે ઓફ કર્યા છે, કાઢ્યા છે, તો આ બધો ડેટા આપણને મને લાગે છે કે જાન્યુઆરીમાં જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે વધારે ક્લેરિટી આવશે. જી અસિતભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આપની પાસેથી યોગેશભાઈ જોડાઈ ગયા છે. યોગેશભાઈ, પ્રશ્ન જણાવો આપનો. હેલો. જી, પ્રશ્ન જણાવો આપનો. હા, મેં આપણે મેઇન ટ્રેનના 3 શેર મારે લીધેલા હતા, પણ હવે વર્ઝન થયા પછી મારે ગ્રો એપમાં એનું બતાવતા નથી. અગાડી કયા શેરની વાત કરો છો? મેઇન ટ્રેન જે વર્ઝન થઈ ને હમણાં. અચ્છા, આ વિશે આપણી પાસે ડિટેલ માહિતી નથી, તો કોમેન્ટ આપતી અઘરી રહેશે. જી અસિતભાઈ, એવિએશન સેક્ટરમાં રોકાણ કરવું હોય તો તમે કયા બેસ જે શેર છે તે તેના સજેસ્ટ કરશો? ડેફિનેટલી આમાં એક જ પસંદગી છે, ઇન્ડિગો. ઇન્ડિગોના શેર તમે જોઈ શકો છો. મને લાગે છે આ ક્વાર્ટરનો નફો ખૂબ હેલ્ધી આવી શકે છે, કારણ કે ક્રૂડ નીચે આવ્યું છે, તમની કોસ્ટમાં ફાયદો થશે, અને વેકેશન, દિવાળી વેકેશન ને આ બધાના કારણે ટ્રાફિક એમનો ખૂબ વધ્યો છે, તો મને લાગે છે આ ક્વાર્ટર એક એટ્રેક્ટિવ રિઝલ્ટ બહાર આવી શકે. જી, નેસ્લે ઇન્ડિયાના શેરને લઈને રોકાણકારોને આપ શું સૂચના આપશો? ખૂબ સારી પસંદ છે, લાર્જ કંપની છે અને ટોપ કંપની છે, માર્કેટ હાઈએસ્ટ માર્કેટ શેર છે એનો ઇન્ડિયાની અંદર. તમે એની પ્રોડક્ટ જુઓ તો જે લાંબા ગાળા રોકાણકારો છે એમના શેરને પકડી રાખવાની જરૂર છે. વધારે પડતી ચિંતા કરવાની જરૂર નથી. રિટેલ ક્લાયન્ટ પાસે આ શેર ઓછા હોઈ શકે છે, બીકોઝ શેરનો પ્રાઇસ બહુ મોટો છે, કંપની ક્યારે સ્પ્લિટ નથી કરતી, પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટરે કોઈ ચિંતા કર્યા વગર આ શેરમાં ઇન્વેસ્ટેડ રહેવાની જરૂર છે. જી અસિતભાઈ, આજનું માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ અને નિફ્ટી કયા લેવલે જોવા મળશે? મને લાગે છે કે નિફ્ટી ઓવરઓલ કદાચ આજે ફ્લેટ રહી શકે છે, પણ ઓવરઓલ આપણી જે તેજીની ચાલ છે મને લાગે છે કે ડેફિનેટલી બરકરાર રહેશે, અને આગામી સમયમાં આપણે 19,000 ની ઉપર નિફ્ટીને જતા જોઈશું. જી, આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ છે? આપણે જે પણ ચર્ચા કરી એમાં અમારું એઝ વેલ એઝ અમારા ઇન્વેસ્ટર્સનું રોકાણ હોઈ શકે છે. જી અસિતભાઈ, આપ અમારી સાથે જોડાયા અને જે માર્કેટ અંગે જે